ગત રોજ કરજણમાં કોરોના કેસ એક વધુ વધતા કરજણમાં આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાયે મુલાકાત લીધી. દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલતી હોય ત્યારે કરજણ પણ બાકી નથી રહ્યું. ગત રોજ કરજણમાં આવેલ ભક્તિનગરમાંથી પણ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે, ત્યારે આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય, એડવોકેટ નીરુબેન વકીલ અને ડૉક્ટર્સની ટીમ પણ હાજર રહી હતી અને ક્વોરન્ટાઇન કરેલા વિસ્તારની મુલાકાત લીધી હતી, જે અંતર્ગત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાની પડીકીઓ અને હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમે અત્યારે ભક્તિનગરની અંદર ઊભા છે. કરજણની અંદર કોરોના કુસકે ને ભૂસકે વધતો જાય છે અને જે આ કોરોનાની મહામારી અત્યારે ભયંકર સ્વરૂપ પકડી રહી છે, ત્યારે ભક્તિનગરની અંદર, ભક્તિનગરમાં, ધરમનગરમાં અને હરિદર્શન સોસાયટીની થઈ અને 100 ઘર જેટલા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે અને બીજા 100 ઘર જેવા વિસ્તારને બફર ઝોન જાહેર કર્યો છે. અને જે જતીનભાઈ મોદી જે દૂધનો ધંધો કરે છે તેઓને પારૂરમાં એમને રાખ્યા છે. અહીંના જે અશોકભાઈ છે એમને અત્યારે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા છે અને ત્યાં એમની સારવાર સારી ચાલી રહી છે અને એમને તબિયત બી ઘણી સુધારા પર છે. અને આ રીતની જે અમારી આરોગ્ય ટીમ છે એ સતત કામગીરી કરી રહી છે અને અત્યારે હાલમાં અમે લોકોએ ઉકાળા અને હોમિયોપેથીની દવાનું વિતરણ કર્યું છે અને લોકોના હાલ પૂછ્યા છે અને ભગવાન આ બધાને તંદુરસ્તી આપે એવી અમારી શુભકામના. જય હિન્દ, જય ભારત. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.